गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मजा में ने केम छो बदा? मजा में जसो खरु ने विद्यार्थी मित्रों? चालो आपणे आजे धोरण 11 विषय गुजराती पहलो लेक्चर स्टार्ट थाय छे, बराबर ने विद्यार्थी मित्रों? चालो जोशू समझशू बहु सरस मजानु काव्य छे नाविक वर्तो बोलू। आमां तमने वार्ता करूँ छू, सांभळो। हवे आ काव्यमां सरस मजानी वात छे। हवे ज्यारे राम लक्ष्मण अने सीता वनवास जाय छे त्यारे हवे ते हरिद्वार पासे आवेला ऋषिकेश नामना स्थळे पहोंचे छे। त्यार हवे त्यां वच्चे गंगा नदी आवे छे। હવે એ ગંગા નદીને પાર કેમ કરવી? હવે એના માટે એને નાવની જરૂર પડે છે, બરાબર? હવે એ નાવમાં બેસવા જવા તૈયાર થાય છે ત્યારે નાવિક એ પ્રભુને ઓળખી જાય છે, બરાબર? અને નાવિક છે એને શ્રીરામના ચરણ ધોવા છે, પોતાના હાથ વડે ગંગા જળથી એમને ધોવા છે। એટલા માટે તે એક પોતાની બુદ્ધિથી શ્રીરામને નાવમાં બેસાડવાની ના પાડે છે। શું કહીને રોકે છે? તો કે હવે જુઓ, હું રામ, જો પ્રભુ, હું સીતા અને લક્ષ્મણને બેસાડીશ, પણ રામને તો નહીં જ બેસાડું। શા માટે નહીં બેસાડું? તો કે મેં એવી વાત સાંભળી છે કે આ રામના ચરણ સ્પર્શથી એમની ચરણરજથી એક પથ્થર નારી બની ગઈ હતી, બરાબર? હવે જો એના ચરણરજ મારી નાવને અડે તો એ પણ સ્ત્રી બની જાય, તો હું મારી આજીવિકા કેવી રીતે ચલાવી શકું, બરાબર? એટલે ત્યારે વિશ્વામિત્ર એમની સાથે હોય છે, બરાબર? એમને વચ્ચેનો રસ્તો ગોતી દે છે કે ભાઈ સારું, તમને એવું લાગતું હોય કે એમની ચરણરજથી સ્ત્રી બની જાય છે કોઈ પણ વસ્તુ, તો આપણે એની ચરણરજ જ ધોઈ નાખીએ તો કેમ રે? તો ગંગાજળથી એમની ચરણરજ ધોઈ નાખો, બરાબર? હવે ત્યારે નાવિક હસીને તે ગંગાજળથી પગ ધોવા તૈયાર થઈ જાય છે, બરાબર? અને હવે શું કરે છે? તો કે આપણે એમને જોયું કે ગંગાજળથી ધોવે છે અને પછી એમને બેસાડવા રાજી થાય છે। તો આ વિશેનું કાવ્ય સરસ મજાનું છે, જોઈએ। નાવિક વર્તો બોલ્યો, જેમના કવિ છે ભાલ। હવે પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મીકી ચરિત રામાયણનો કેવટ પ્રસંગ છે। અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે। લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે, પણ રામને નાવમાં બેસાડવાની ના કહે છે। નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા રામની ચરણરજથી જીવિત સ્ત્રી બની ગઈ છે। હવે જો રામની ચરણરજ હોડીને સ્પર્શે તો હોડી પણ સ્ત્રી બની જાય, એવી ભોળી સમજ નાવિકને મૂંઝવે છે। નાવિકને ઘેર એક સ્ત્રી પત્ની તો છે જ, ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તે કેવી રીતે કરે છે? આજીવિકાનું એકમાત્ર સાધન હોડી જ છીનવાઈ જાય, એટલા માટે ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે છે। તેઓ નાવિકને ગંગાજળથી રામના પગ ધોવા કહે છે, જેથી રજ ધોવાઈ જાય છે, ચરણ સ્વચ્છ થાય છે અને હોળી સ્ત્રી બનતા બચી જાય। અંતે ભોળો, જે પ્રભુના પગ ધોવા ઈચ્છતો હતો, તે નાવિક રામના પગ ધોવે છે અને સંતોષ અનુભવે છે। મૂંઝાતા નાવિકનું ભોળપણ પરોક્ષ રીતે શ્રીરામના ચરણ ધોવાની હોશિયારી મધ્યસ્થી અને વિશ્વામિત્રની કુને અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય આખ્યાનખંડને રસપ્રદ બનાવે છે। વિદ્યાર્થી મિત્રો,
જોઈએ કાવ્ય. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાત સૌ કે નાવે બેસો નહીં બેસારું રામ. હવે નાવિક જવાબ આપતા સામે કહે છે કે સાંભળો મારા સ્વામી, મારા પ્રભુ, હું શ્રી રામ આપને નહીં બેસાડું, બરાબર, સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. એટલે લક્ષ્મણ અને સીતાને જો સાથે બેસવું હોય તો બેસાડું મારી નાવમાં, પણ આ રામને નહીં બેસાડું. હવે શા માટે એમ કહે છે? તો કે વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર. હવે નાવિક કહે છે કે મેં એવી વાત સાંભળી છે કે તમારા ચરણ રજથી જે વસ્તુ ઓડે છે, બરાબર, જેમ કે એક પથ્થરને તમારી ચરણ રજ સ્પર્શ થઈ તો તેમાંથી અહલ્યા સ્ત્રી બની ગઈ, બરાબર, તો મેં એવી વાર્તા સાંભળી છે. તો આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. તો આ તો મારી નાવ જે છે મારી આજીવિકા છે, એક જ મારું ભરણ પોષણ કરવાનું એકમાત્ર સાધન છે. તમે વ્યવસ્થિત નમ્રતાથી સાંભળો, બરાબર, જો તમારા ચરણ રજથી એને સ્ત્રી થતા વાર નહીં લાગે, અને લાકડું અને પથ્થર એક જ સમાન નિર્જીવ છે, તો આજીવિકા ભાંગે મારી આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું શી કરું તાપેર, બરાબર. હવે આજીવિકા જો એ નાવ મારી સ્ત્રી બની જાય તો મારું ભરણ પોષણ કરવાનું એકમાત્ર સાધન છે એ પૂરું થઈ જાય, તો મારું ભરણ પોષણ હું કેવી રીતે કરી શકીશ? હવે પહેલેથી મારા ઘરે એક મારી પત્ની તો છે જ, હવે જો આઈ મારી નાવ પણ સ્ત્રી બની જાય તો મારે બે બે સ્ત્રીઓને કેવી રીતે હું સાચવી શકું, કેવી રીતે હું એમની કાળજી કરી શકું, દેખરેખ રાખી શકું? આમ સાંભળી હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણેથી સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાલો હરીપાય. જો વિશ્વામિત્ર હસ્યા અને બોલે છે કે જો ચરણરજથી સ્ત્રી થતી હોય તો આપણે તેના ચરણરજ એ ગંગાજળથી રામના પગ ધોઈ નાખીએ, એટલે ચરણરજ નીકળી જાય. હસીને હરી બેઠા બેઠા હેઠા રામ અસરણ શરણ, નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તામ ચરણ, બરાબર. એટલે વિશ્વામિત્ર નાવિકને સમજાવે છે કે ભાઈ આપણે એમના ચરણરજ ધોઈ નાખીએ ગંગાજળથી તો પછી તો એની રજ નીકળી જાય ને, પછી તો સ્ત્રી તારી નાવ બનતા અટકી જશે. આમ શ્રીરામ તેમની વાત ઉપર હસે છે અને બેસી જાય છે. જે અનાધાર જે અનાથ છે તેઓના નાથ એવા શ્રીરામ નીચે બેસે છે. નાવિક તેને ગંગાજળ લઈ અને તેમના ચરણને પખાડે છે એટલે ધુવે છે. આમ તેમની ચરણરજ નીકળી જાય છે. ખરું ને વિદ્યાર્થી મિત્રો? સમજાણો? મજા આવી? બરાબર, વોટ્સઅપમાં મને જવાબ આપશો, બરાબર, અને હોમવર્ક કરીને પણ બતાવવાનું છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, જે જે વિષયનું આપણે હોમવર્ક અપાય છે, દાખલા તરીકે જે જે લેક્ચર લેવાય છે તમારે જે જે વિષયના, એમનું જે બોર્ડ વર્કથી હોય તે તમારે કરીને બતાવવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો આ શબ્દાર્થ છે તે પણ લખવાના છે, એક એક વાક્યના પ્રશ્ન જવાબ છે તે પણ લખવાના છે. સ્વામી, સ્વામ એટલે સ્વામી, ચરણ રેણ એટલે ચરણ રજ, પગની રજ અથવા દૂર, અહલ્યા એટલે પૌરાણિક પાત્ર, ગૌતમ ઋષિના શાપિત પત્ની હતા, સહી એટલે ખરી સાચી, પાષાણ એટલે શિલા મોટો પથ્થર, ફીટી એટલે મટી બની, કાષ્ઠ એટલે લાકડું, પેર એટલે તજવીજ વ્યવસ્થા, વિશ્વામિત્ર એક ઋષિ રામના ગુરુ, પખાલો એટલે પખાડો દુઓ, અસરણ શરણ એટલે અસરણના શરણરૂપ, નિરાધારના આધાર શ્રીરામ,
ચરણ એટલે ચરણ અથવા પગ. પછી પ્રશ્ન જવાબ પણ સહેલા છે વિદ્યાર્થી મિત્રો. નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો લક્ષ્મણ અને સીતાને. નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું છે? એ કે હું શ્રી રામને નહીં બેસાડું. શા માટે? તો કે મેં વાત સાંભળી છે કે ભાઈ એમના ચરણ રજથી કોઈ પણ વસ્તુ સ્ત્રી બની જાય છે. પથ્થર પણ સ્ત્રી બની ગઈ હતી તો મારી નાવ પણ સ્ત્રી બની જાય તો બરાબર. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો કે ઋષિ વિશ્વામિત્ર નાવિકના મનનું સમાધાન કરે છે. નાવિકે સાના વડે રામના ચરણ પખાડ્યા? તો કે રામે નાવિકે શ્રી રામના ચરણ ગંગાજળ વડે પખાડે છે. કવિએ શ્રી રામને કેવા કહ્યા છે? અશરણ શરણ, એટલે અશરણના શરણરૂપ, નિરાધારના આધાર. ખરું ને વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયા ને બધા પ્રશ્ન જવાબ? અને મુદ્દાસર નોંધ પણ તમારે કરવાની છે, મુદ્દાસર પ્રશ્ન જવાબ પણ કરવાનો છે. ટૂંકમાં આખું સ્વાધ્યાય તમારે હોમવર્કમાં કરીને બતાવવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક કરીને મને બતાવી દેજો. ચાલો અસ્ત.